ચાલુ વર્ષ દરમિયાન કુદરત રૂઠે હોય તેમ ખેડૂતો અને પશુપાલકો માટે કપરી પરિસ્થિતિ ઊભી થઈ છે. ચોમાસા ઋતુ દરમિયાન વરસાદી માહોલમાં ચારે કોર ધરતી ઉપર હરિયાળી છવાઈ જતી હોય છે, જ્યારે ચાલુ વર્ષ દરમિયાન વરસાદ માટે તરસતી ધરતી સુખી રણસમી બની ગઈ છે. વરસાદ પાછો ખેંચાઈ જતા પશુપાલકો તેમજ ખેડૂતો આર્થિક રીતે સંકટમાં મુકાયા છે. બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકામાં નજીવો વરસાદ પડ્યો છે, જેના કારણે પાણી માટેની સમસ્યા હાલથી વિકરાળ બની ગઈ છે, જ્યારે આવનારા સમય પાણીના કારણે વિકટ સમસ્યા ઊભી થાય તેમ છે. તો જો આ જ પરિસ્થિતિ રહી તો પીવાના પાણી માટે વલખા મારવા પડે તેમ છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરાનો મુખ્ય વ્યવસાય પશુપાલનનો છે, જ્યારે આ વર્ષે વરસાદ ના પડતા પશુઓ માટેના લીલા ઘાસચારાની અછત સર્જાઈ છે. પૈસા આપવા છતાં પણ પશુપાલકોને પશુઓને ખવડાવવા માટે લીલો ઘાસચારો મળતો નથી, જેના કારણે દૂધની આવકમાં ઘટાડો થાય તેમ છે. ધાનેરા તાલુકાના ખેડૂતો ચોમાસા ઋતુ દરમિયાન ખેતરમાં બાજરીના પાક સાથે પશુઓ માટે ઘાસનું વાવેતર કરતા હોય છે, જે વાવેતર વરસાદી પાણી પર આધારિત હોય છે. જ્યારે ચાલુ વર્ષ દરમિયાન વરસાદ ના પડતા ખેતરમાં ઊભેલો પાક હવે બળીને નષ્ટ થઈ રહ્યો છે, જેથી પશુઓ માટે આવનારા સમયમાં ઘાસચારાને લઈને અછત સર્જાય તેમ છે. ધાનેરા તાલુકામાં દિવસે ને દિવસે પાણી પણ ઘટતા જાય છે, વરસાદ પણ ખેંચાણ આવે છે અને બોરના પાણી પણ બધા હવે દિવસે ને દિવસે ઘટતા જ આવે છે. પહેલાં મારા ખેતરમાં 20 ચકલા ચાલતા હતા, હવે દિવસે ને દિવસે 1-2 ઘટતું જ આવે છે. એટલે ઘાસચારો લીલો છે, એને જો પાણી આપીએ તો ખેતી બળી જાય છે અને ખેતીને પાણી આપીએ તો ઘાસચારો બળી જાય છે. એટલે પરિસ્થિતિ ધાનેરા તાલુકાના બધા ગામોમાં વિકટ પરિસ્થિતિ છે અને ભાવ વધારો પણ હવે બધામાં આવી ગયો છે. એટલે દાણમાં કયો, કતરમાં કયો, રાજસ્થાનથી જે કતર આવે છે એમાં વધારે વધારે 100 રૂપિયા 20 કિલોનો ભાવ વધારો આવી ગયો છે. એટલે પરિસ્થિતિ બહુ વિકટ છે. અચ્છા, લીલો ઘાસચારો તો મળી રહે કે પછી વેચાતો લાવવો પડે? શું લીલો ઘાસચારો મળી રહે પણ વરસાદ ખેંચાવાના લીધે હવે લીલો ઘાસચારો ખેતરમાંથી મળી તેમ નથી, અને આજુબાજુ કોઈ લીલો ઘાસચારો ધાનેરા તાલુકામાં વેચાય એવો ડીસા તાલુકામાં છે પણ એ પણ અમને મોંઘો પડે છે, એટલે ત્યાંથી લાવીએ અને ચાલે પણ નહીં. કેટલો ભાવ વધારો થયો હશે પશુ દાણ કે અન્ય કોઈ ખોરાક? દાણમાં વધારે વધારે અમારે પંજાબથી જે દાણ આવે છે એ 50 કિલોના 1500 રૂપિયાનો ભાવ આવે છે, એનો પણ ભાવ વધારો છે જ, કમસે કમ 5-7 રૂપિયા કિલો. અને જે કતર આવે છે એમાં 100 રૂપિયા 20 કિલોનો ભાવ વધારો છે. ધાનેરા તાલુકાની ખેતી ચોમાસા ઋતુ પર આધારિત હતી, જ્યારે આ વર્ષે વરસાદ ના આવતા ખેતી તેમજ પશુપાલન સાથે સંકળાયેલા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. મોંઘવારીની માર ખેડૂતોને આર્થિક રીતે ઊભા થવા દે તેમ નથી. પશુઓ માટે દાણ કતર સહિતના પશુ ખોરાકમાં ભાવમાં રેકોર્ડ બ્રેક વધારો થઈ ગયો છે. ખૂબ જ વિકટ પરિસ્થિતિ એવી લાગે છે કે વરસાદની ખૂબ જ તંગી છે અને અત્યારે બિલકુલ વરસાદ આ સાલ તો આવ્યો જ નથી ધાનેરા તાલુકામાં. તો ઘાસચારો બચાવવા જઈએ તો પાક નિષ્ફળ જાય અને પાક બચાવવા જઈએ તો ઘાસચારો નિષ્ફળ જાય. ધાનેરા તાલુકામાં વરસાદની પૂરી તંગી, અત્યારે પાણી 1000 થી 1200 ફૂટ ઊંડા છે, છતાં પાણીની પૂરી તકલીફ છે અને ખૂબ જ દાણમાં ભાવ વધી ગયા છે, કતરમાં ભાવ વધી ગયા છે, લીલો ઘાસચારો મળતો નથી. તો ધાનેરા તાલુકાની અત્યારે એવી વિકટ પરિસ્થિતિ છે કે કોઈ સંજોગ તકલીફ પૂરેપૂરી તકલીફ છે. અચ્છા, લીલો ચારો મેળવો તો મળે ખરી કે ના મળે? લીલો ચારો પૈસા ડબલ દે લીલો ચારો મળતો નથી, અત્યારે પાણીની મુશ્કેલી પૂરી, બધું સુકાવવા માટે લીલો ઘાસચારો દાણ ડબલ ભાવે દાણમાં. મેઘરાજા મહેરકરે અને ધાનેરા તાલુકા સહિત બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને આર્થિક રીતે નુકસાન ન પડે તેને લઈ આકાશ તરફ ડોક્યું કરી ખેડૂતો બેઠા છે. જો વરસાદ ના આવે તો સરકાર તરફથી ઘાસચારાની વ્યવસ્થા સત્વરે કરતી જરૂરી છે.